પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ સુરભી ગૌશાળાનું નામ ગુજરાત સહિત સમગ્ર દેશમાં મોખરે છે, ત્યારે તમિલનાડુના શ્રી જગદગુરુ સેવા સમિતિના 95 જેટલા સભ્યો યાત્રા સ્વરૂપે રાધનપુરની શ્રી સુરભી ગૌશાળાની મુલાકાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તમામ યાત્રિકોએ હાલ ચાલી રહેલા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ગૌશાળા પરિસરની સાફસફાઈ હાથ ધરી હતી. આ સ્વયંસેવકો દ્વારા ભારતના તમામ ધાર્મિક સ્થળો જેવા કે રામેશ્વર મંદિર, સબરીમાલા મંદિર, અત્યાર સુધીમાં તેઓએ દેશના 35 મંદિરોમાં સફાઈ અભિયાન યોજી સ્વચ્છતા અંગે લોકજાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો છે, જેના ભાગરૂપે રાધનપુરની સુરભી ગૌશાળાની મુલાકાત લઈ ગૌભક્તો સાથે મળી સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી. એ જગદગુરુ સેવા હર મહિને કો એ મંદિર સફાઈ કર રહા અભી તક હમ 350 મંદિર કો ઉપર સફાઈ કિયા થા. ઇસમે ફેમસ મંદિર હે સબરીમાલા, રામેશ્વરમ ઔર યહાં પે અભી કલ પરસો કિયા થા સોમનાથ મંદિર, દ્વારકા મંદિર. સોમનાથ મે 3 દિન કો હમ સફાઈ કિયા થા, દ્વારકા મે 2 દિન મંદિર સે સફાઈ કિયા થા. પરસો યહાં પે સાયક્લોન આયા થા ના, ઇસલિયે પૂરી ટ્રેન કેન્સલ હુઆ, ઇસલિયે હમ વહાં પે જાય ગયા નહીં. આપ લોકો હમકો બુલા દિયા, કિતના બઢિયા હોસ્પિટલ દે રહા ઇસે જલરામ ગૌશાલા મેં અભી હૈ જી. એ જલરામ ગૌશાલા મેં સર્વિસ કરને કો પૂરા કો મન ખુશ હો ગયા જી. એસા સેવા પહેલી બાર હમ કર રહા હું. યહાં પે કિતના બઢિયા ગૌશાલા દેખને પે હમ બહુત બહુત ખુશ હો રહા છે. હમારા પૂરે લોકો આપકો લોક કિતના બઢિયા હોસ્પિટલ દિખા રહા છે. એસા હોસ્પિટલ આપકે સાથ હમ સીખ રહા છે. જગતગુરુ સેવાશ્રમ ચેન્નાઈ, જે લોકો દર અઠવાડિયે રવિવારના રોજ સ્વૈચ્છિક રીતે મંદિર અને અનેક ધાર્મિક સ્થળોની સફાઈ કરે છે, છેલ્લા 3-4-5 દિવસથી એ લોકો ગુજરાતની મુલાકાતે આવ્યા. દ્વારકા, સોમનાથ, જલારામ ગૌશાળા, ભાભર, દરેક જગ્યાએ સફાઈ કરી આજે એ લોકો રાધનપુર સુરભી ગૌશાળા આવેલા છે. આપ જોઈ રહ્યા છો સમગ્ર સુરભી ગૌશાળામાં તેમના 95થી વધુ સ્વયંસેવકો સ્વૈચ્છિક સફાઈ અભિયાન ચલાવી રહ્યા છે. રાધનપુર સુરભી ગૌશાળા દ્વારા એમની જે આ ઉમદા પ્રવૃત્તિ છે એને બિરદાવવામાં આવે છે, અને લોકલ લેવલે પણ આવી રીતે જ સ્વૈચ્છિક સફાઈનું અભિયાન ઉપાડવામાં આવે તેવો દરેકને અનુરોધ છે.